તો સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પાણી પાણી થયો છે. પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાની બંને તરફ પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે. માધોબાગ કૃષિ વિહાર નંદનવન સોસાયટી જળમગ્ન બની છે. સ્થાનિકો કેરસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ સુમન આવાસમાં રહેતા લોકો ફસાયા છે. બાળકો 3 દિવસની શાળાએ નથી જઈ શક્યા. ખાડીને કારણે પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ખાડીની સમયસર સફાઈ ન કરાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સુરતમાં સતત 4 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ સાથે વરસી રહ્યા છે અને તેને જ કારણે સમગ્ર શહેર પાણી પાણી થયું છે. ખાસ કરીને સુરતના ઉપરવાસમાં જયારે વરસાદ ધોધમાર વરસ્યો તેને લઈને ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ અને અત્યારે સુરતના આ પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જતો આ મુખ્ય માર્ગ છે અને તે માર્ગ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘૂંટણથી કમર સુધીના પાણી છે અને આ પાણીમાંથી મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા છે, લોકોના ઘરોમાં ફરી વળ્યા છે, નીચે જે પેટ્રોલ પંપ આવ્યું છે ત્યાં ફરી વળ્યા છે. આ પાણીના આકાશી દ્રશ્ય અત્યારે તમે જોઈ શકો છો. રોડ રસ્તાના તમામ જગ્યાએ બંને તરફના રસ્તા પર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અત્યારે પણ તમે આ જે વિસ્તારમાં અત્યારે જે જોઈ રહ્યા છો તે મહારાણા પ્રતાપ નો માર્ગ છે અને ગોડાદરા થી લઈને પર્વત પાટિયાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને ત્યાં મોટી મોટી ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે. માર્કેટના વેપારીઓ અહીં કરોડોનો વેપાર કરતા હોય છે, પરંતુ પાણી ભરાવાને લઈને તમામ વેપાર ઠપ થઈ ચુક્યો છે. ખાસ આ પાણી જે રીતે ભરાયું છે તેને લઈને કરોડોનું નુકસાન પણ વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે આ આકાશી નજારાના આ પાણીના દ્રશ્ય જુઓ છો, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. પાણીને કારણે અહીંથી જે પસાર થતી BRTS બસ છે તે પણ બંધ થઈ ચૂકી છે. વાહન ચાલકો કમર સુધીના પાણીમાં પસાર થવા માટે મજબૂર થયા છે અને દર વખતની આ સ્થિતિ છે. અત્યારે તો આ વરસાદ જે રીતે પડી રહ્યો છે અને તેની બાજુમાંથી આ રસ્તાની બાજુમાંથી જે ખાડી પસાર થઈ રહી છે તે ઓવરફ્લો થઈ છે અને તેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અહીંના જે રહીશો છે, જે વેપારીઓ છે, તે અત્યારે કઈ સ્થિતિમાં મુકાયા છે તેઓની સાથે વાત કરીશું. તમે જણાવશો તમારા ઘરની બહાર જ પાણી છે, કઈ સ્થિતિમાં મુકાયા છો? મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત છે. લગભગ આ 3જો દિવસ છે પાણીમાં પૂરા ફસાયેલા છે. આ પહેલા હું લગભગ આ વિસ્તારમાં 20-22 વર્ષથી રહું છું. પહેલા એટલું પાણી ન આવતું હતું. પહેલા 14-15 ઇંચ વરસાદ થતો નતો, ખાડીમાં પાણી આવતું. છેલ્લા 5-5.5 વર્ષથી 6 વર્ષથી 4-5 ઇંચ વરસાદ હોય ને તો પાણી સીધું અહીંયા આવી જાય. આમાં જ્યારથી 972 કરોડનો તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ લાવ્યો હતો ને વાલક ખાડી આનું જે કાવતરું થયું, પેલું ખાડીને બંધ કરીને આને પછી પાણી આ બાજુ ડાયવર્ટ થયું તો આની ક્ષમતા નથી એટલે પાણી આવે. હવે નવું કેવું છે, જો સરકારે એવું નથી, SMCA આપણે હિસાબુ નવા પંપિંગ સેટ બનાવ્યા, પાણી રોડનું પાણી લઈને ખાડીમાં ફેંકવાનું બધું કર્યું છે, પણ ખાડીની ક્ષમતા નથી કે 4-5 ઇંચ 6 ઇંચ વરસાદ થાય તો આનું પાણી લઈ શકે. અત્યારે પંપ સેટ ચાલુ છે, રોડનું પાણી પંપ સેટથી ખાડીમાં નકાય ને ખાડીથી પાણી પાછું બહારે આવે એટલે રીસાયકલ થાય છે. ખાલી બતાવવા માટે કે જનરેટર ચાલે છે એટલે આનું પછી બિલ બનાવીને આપી શકે. આ આપદામાં અવસર એવો કામ છે. બીજું, SMC વાળે સુવિધાને નામે કશું નથી આપ્યું. એક ઢોર ડબ્બા, જે પેલું ઢોર ડબ્બા હોય ને પકડવાવાળા મવેશીઓને, આ ટેક્ટરે મૂકી દીધું. હવે આ પ્રશ્ન એવો છે કે દરેક સોસાયટીમાં એવા માણસો તૈયાર કરી દીધા કે તમારે કોઈ પણ આવે તમને પૂછે મીડિયા વાળા, તો એમ કેવું કે આ તો પ્રકૃતિનો પ્રકોપ છે. આ પ્રકૃતિનો પ્રકોપ નથી, આ માનવ સર્જિત પૂર છે. હું જિમ્મેદારી પૂર્વક કહું, ખાડી સાફ કરવાનું કામ હતું, ખાડીનું સાફનું સફાઈ પૂરી નથી થઈ. મેં 17 જૂને સોશિયલ મીડિયામાં મારી પોસ્ટ મૂકી ને બધી ખાડીના ફોટો મૂક્યા કે આની જે સફાઈ થવાની હતી એ સફાઈ થઈ જ નથી. ખાલી કટકી કરીને બજેટ બનાવી દીધું પણ કોઈએ ધ્યાનમાં નથી લીધું ને આજે આજે જોઈ લો જુલાઈમાં પાણી આવી ગયું. એટલે આ માનવ સર્જિત પૂર છે. આમાં આ કોર્પોરેટરના બસની વાત નથી, એ ખાલી ગોલ ગોલ વાતો ઘુમાવીને આપણે સરકારની વાત સીધી કેવી રીતે કરવી? આના એકાવત્રા કરે. બિલકુલ બિલકુલ, તમે જણાવો છો કેવી રીતે તકલીફ છે અને કઈ રીતે અહીંયા વેપારીઓ પણ જોડાયા છે, શું કહેશો? ઇધર સારે જીતને ભી હૈ, મધ્યમ વર્ગીય હૈ, કામ કરને વાલે, નોકરી પૈસા કરને વાલે હૈ, ઉનકો બહોત જ્યાદા તકલીફ હો રહી હૈ. આપ દેખ રહે હો કેસા પાણી આ રહા હૈ, લેકિન SMC વાલે બહોત લાપરવાહી સે કામ કરતે હૈ, કિસી કી સુનતે નહીં હૈ, મનમરજી સે કામ હો રહા હૈ, પશુઓ કો ભરને વાલે ટ્રેક્ટર મેં આદમીઓ કો લે જાયા જા રહા હૈ. બિલકુલ,
જે રીતે અત્યારે મુસળધાર વરસાદને લઈને જે સમગ્ર તંત્ર જે છે તે કામે તો લાગ્યું છે, પરંતુ ચાર દિવસથી વરસેલા વરસાદને કારણે તમામ જે રસ્તાઓ છે ત્યાં પાણી પાણી થઈ ચુક્યા છે. ખાસ કરીને ખાડીની બહારના જે વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ફરી વળ્યા છે. ત્યાં રહેતા લોકો જે છે તે અત્યારે મુસીબતમાં મુકાયા છે. ખાસ કરીને અહીં જે ખાડી છે પર્વત ગામની પાસેની, ત્યાં માધવબાગ સહિતના જે રહીશો જે છે, કાપડના વેપારીઓ છે, તે તમામ આ પાણીને લઈને ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ચુક્યા છે અને તે તમામ માનવસર્જિત પૂર ગણાવી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.